તો મિત્રો સામે છે આપણો બાઇક, તો ફાઇનલી આપણે આવી ગયા છે બાઇક સર્વિસમાં. આ બાજુ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો, ફાઇનલી આપણે એકવાર ફરીથી બ્રિજ પર આવી ગયા છે. તો આ રસ્તો અલગ છે, તો આ રસ્તો છે અમદાવાદ ખાતર ચોકડી, અને તમે આ બ્રિજની સામે જ જોઈ શકો છો કે નદી કિનારે સરસ મજાનું મંદિર આવેલું છે, સિદ્ધિવિનાયક ટેમ્પલ. અને ગુજરાતમાં સૌથી મોટું ટેમ્પલ મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. એ આપણે અલગથી બ્લોક બનાવીશું, તો ચેનલ પર બન્યા રહેજો તમે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો ફાઇનલી આપણે બાઇકની સર્વિસ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ બીજી સર્વિસ છે, તો અત્યારે સર્વિસ કરવા આવે. તો હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે હું જઈ રહ્યો છું મારા બાઇકની સર્વિસ માટે, અને ફાઇનલી અત્યારે હું ઊભો રહ્યો છું મારા વાતર નદી, જે અમારા ગામમાંથી પસાર થઈને રહેલી છે. તો તમે જોઈ શકો છો પાણી ખૂબ જ આવ્યું છે. તો મિત્રો અગાઉ આપણે અહીંથી આપણે નીકળ્યા હતા, તો પાણી નહોતું. 2-3 દિવસ પહેલાં આપણે બ્લોક બનાવ્યો હતો, એ પણ તમે જોયું હશે. આપણે તમે જોઈ શકો છો સામે પાણી પણ આવી ગયું છે, ફૂલ પાણી છે. તો મિત્રો અત્યારે ભર ઉનાળે સારું કહેવાય કે નદીમાં પાણી આવ્યું છે, તો ચોમાસામાં તો ખૂબ જ પાણી હોય છે. અને તમે અત્યારે જોઈ શકો છો, તો ખૂબ જ સારું અને ખેડૂતો માટે અને દરેકને ખૂબ જ જરૂરી છે અત્યારે પાણી ગરમીમાં. અને ગરમી પણ ધીરે ધીરે વધી રહી છે, તો ખૂબ જ સારું કહેવાય કે અત્યારે નદીમાં પાણી આવ્યું છે. તો મિત્રો મેં તમને અગાઉ બતાવ્યું હતું કે આપણે જે આ બ્રિજ કરો, જે અત્યારે બ્રિજ પર હું ઊભો છું, તો એ બ્રિજના કારણે ઘણા બધા ને અમદાવાદ જવામાં અને સાથે સાથે આપણે ગામડા છે અમદાવાદ તાલુકાનું સૌથી મોટા ગામ છે મોદજ અને માકવા, તો ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે અત્યારે આ બ્રિજ. અને ઘણા બધાને રોજગારી અમદાવાદ જવાનું હોય છે, તો તેને પણ ખૂબ જ 5-10 કિલોમીટર ઓછું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ છે ઓર બીચ બનાવેલો છે, ખૂબ જ સરસ કાર્ય છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું જયદીપ, અને આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હું અત્યારે આવ્યો છું શોરૂમ, બજાજના શોરૂમમાં આવ્યો છું, તો મારા બાઇકની સર્વિસ માટે આવ્યો છું. તો ચાલો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ, તો વિડીયો બનાવ્યો અને વિડીયો જરૂરી અંદર જશે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે, અત્યારે તમે જોઈ શકો છો આજુબાજુનું વ્યૂ, અને આ છે મોદજ ગામ, અને સામે તમે જોઈ શકો છો કે આ છે માડવો, ગલકાનો માડવો છે. તમે જોઈ શકો છો કેટલો મોટો છે. તો આ બાજુ સરસ મજાની શાકભાજી થાય છે અલગ અલગ પ્રકારની, તો એ તમે જોઈ શકો છો. અત્યારે બાજરી છે અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા શાકભાજી અહીંયા લોકો કરે છે. તો આ છે મોદજ ગામ, અને અત્યારે પોકી ગયા છે તમે જોઈ શકો છો સામે. તો નેનપુર ચોકડી અત્યારે જઈ રહ્યો છું, તો એ રસ્તો છે અહીંથી મિનિમમ 10-15 કિલોમીટરની આજુબાજુ છે. તો ટૂંક સમયમાં આપણે મેઇન હાઈવે પર પોકી ગઈશું, તો તમે જોઈ શકો છો સામે. તો મિત્રો ફાઇનલી આપણે હાઈવે પર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીંથી 5-1 કિલોમીટર છે નિયનપુર ચોકડી. તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો સરસ મજાની ધ્વજાઓ લગાવી છે, તો સામે મંદિર છે સરસ મજાનું, વિહદ ધામ કરીને મંદિર છે સરસ મજાનું. તો મિત્રો એ પણ તમે ટૂંક સમયમાં જોવા મળશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ તમારો સપોર્ટ રહે તો ચોક્કસ આપણે વિડીયો બનાવીશું, એટલા માટે તમે કહું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો. અને ઘણા બધા વિડીયો આપણે બનાવવાની કોશિશ કરીશું, તમે જોઈ શકો છો. તો કંઈક પ્રોગ્રામ છે, કલાકાર આવી રહ્યો છે, તે એટલા માટે ધજા લગાવેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો સામે છે આપણો બાઇક, તો ફાઇનલી આપણે આવી ગયા છે બાઇક સર્વિસમાં. આ બાજુ તમે જોઈ શકો છો આ છે શોરૂમ, સાથે તમે જોઈ શકો છો સર્વિસ ચાલુ છે એક બાઇકની. તો અહીંથી આપણે લીધું છે નેનપુર ચોકડી છે સામે, અને સામે તમે રસ્તો પણ જોઈ શકો છો, એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ ટુ ખાતર ચોકડી ડાકોર રોડ. તો મિત્રો તમે જોઈ શકો છો આ ન્યૂ બાઇક છે, હીરો હોન્ડા, તમે જોઈ શકો છો. અને કિલોમીટર પણ તમે જોઈ શકો છો એકદમ ન્યૂ બ્રાન્ડમાં છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો હીરોનું બાઇક છે સ્પેન્ડર પ્લસ, અને આ બાજુ આપણું બાઇક છે પલ્સર 125. તો સર્વિસ કરવાની, તો એની સર્વિસ કરવા માટે અમે આવ્યું છું, જોઈ શકો છો. Thank you.
તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મહેમદાવાદ. તો તમે જોઈ શકો છો સામે છે બ્રિજ આવી રહ્યો છે, તો એ વાતાવરણ નદીનો બ્રિજ છે અને નદી કિનારા સરસ મજાનું મંદિર આવેલું છે, સિદ્ધિવિનાયક ટેમ્પલ. સરસ મજાનું મોટું મંદિર છે અને ગુજરાતમાં સૌથી મોટું મંદિર છે આ જુગનપતિ દાદાનું. તો અહીં ઘણા બધા લોકો દર્શન કરવામાં આવે છે. તો એ પણ આપણે અલગથી બ્લોગ બનાવીશું, તો તેની માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ છે સિદ્ધિવિનાયક ટેમ્પલ, સરસ મજાનું મંદિર અને ઘણા બધા લોકો દર્શન અહીં અર્થે આવે છે અને દરેક ચોટે ચોથ હોય છે ત્યારે ખૂબ જ લોકો અહીંયા દર્શન અર્થે આવે છે અને ખૂબ ભીડ હોય છે અને આજુબાજુના ઘણા બધા લોકો અને બાર બારથી પણ અહીંયા પ્રવાસ અર્થે આવે છે. તો એ પણ આપણે અલગથી તમને મંદિર બતાવીશ. તો આ તમે જોઈ શકો છો આ છે અમદાવાદ ખાતર ચોકડી રોડ છે. તો ફાઇનલી આપણે તો બાઇક સર્વિસ કરીને ઘરે જઈ રહ્યો છું અત્યારે.